तो भारत बंदना ऐलान ने लई मशर प्रतिसाद छे। मोटा भागे अमदावाद ने वडोदराना दृश्य आपे हमणा जोया। राबता मुजब दुकानों चालू छे, रस्ताओ धमधमी रह्या छे, परंतु खेडूतोना मुद्दे जे आंदोलन चाली रह्यु छे अने एमणे जे आ बंदनुं ऐलान आप्युं तेमां बाकीना घणा बधा राज्योमां समर्थन राजकीय पक्षो तरफथी एमने मळ्युं छे। जो कि कोंग्रेसे अहीं समर्थन आप्युं परंतु क्यांक निष्फळ थतुं देखाई रह्युं छे। आ समर्थन चर्चा करीए, आ मुद्दा पर चर्चा पण जरूरी छे। चर्चा करवा मारी साथे स्टूडियोमां त्रण महानुभवो छे। राजकीय विश्लेषक दिलीपभाई गोहिल जोड़ाया छे, भाजप नेता हितेन्द्रभाई पटेल जोड़ाया छे, कांग्रेस नेता निमेश शाह जोड़ाया छे। आप तमामनुं स्वागत छे। सौथी पहेला हितेन्द्रभाई, कायदो लाव्या અને કાયદાના લાવ્યા બાદ હવે જે આ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, અથવા તો કહો જે ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે, ઉકેલ કઈ રીતે લાવશો આનો? કારણ કે ખેડૂતો તો સતત જ કહી રહ્યા છે હા અથવા તો નામાં જવાબ આપો, તો કઈ રીતે આનો ઉકેલ લાવશો? શું રદ કરવાની સ્થિતિ ઊભી થશે? ચર્ચા જ કર્યા કરશો? કારણ કે આવતીકાલે હજુ બેઠક છે। સૌથી પહેલા તો ગુજરાતના ખેડૂતો, ગુજરાતના નાગરિકો, समग्र देशना नागरिकों, राज्य में 100% अने देश में महद अंशे आ जे बंधने जाकारो आप्यो छे, देशनी सलामती शांति दौड़नारा तत्वों ने लपड़ा कापी छे अने आ खेडूत आंदोलन ने शांतिपूर्ण रीते आखा दिवस पसार थवा जई रह्यो छे। माटे समग्र देशना, समग्र खास करीने राज्यना नागरिकों ने भारतीय जनता पार्टी प्रदेश वतीथी वंदन करूँ छू, अभिनंदन करूँ छू। कुल मिलीने आखा आंदोलन में जे प्रमाणे आपना आपना अवीटीवी मध्यम में विविध निष्णातों मत आवी रह्या छे के प्रतिसाद नहीं मिली रह्यो। आंदोलन जे प्रमाणे थई रह्यु छे, आंदोलन में खेडूतोनी मागणी, राजकीय पक्षोनी मागणी भूतकाळ में जे हती ए दिशामां ज भारतीय जनता पार्टी सरकारे प्रतिसाद आप्यो छे। ભૂતકાળમાં જે માગણી હતી એમાં તો આ કાયદાઓ દૂર કરવાની વાત હતી। આ સરકારે એ વ્યવસ્થા, જૂની વ્યવસ્થા પણ ચાલુ રાખી છે, નવી વ્યવસ્થાનો ઓપ્શન આપ્યો છે। એવા સંજોગોમાં માન્ય અન્નાજીએ વાત કરી એ પ્રમાણે માત્ર રાજકીય હિત ખાટવા માટે કેટલાક લોકોની ભૂમિ ઉપરથી રાજકીય જાજમ ખસી ગઈ છે, એ લોકો પુનઃ પ્રસ્થાપિત થવા માટે અહીંયા ખેડૂતોના ખભે મૂકીને બંદૂક મારવાનો પ્રયાસ કરી રહ્યા હતા। વાર્તા ચાલુ છે, 6 જેટલી મીટિંગ થઈ, આવતીકાલે પણ મીટિંગ થવાની છે। એવા સંજોગોમાં આ બંધનું એલાન, કોરોના મહામારીની સ્થિતિમાં દેશ ઝઝૂમી રહ્યો છે, વિશ્વ ઝઝૂમી રહ્યું છે, ઘણા લાંબા સમયથી ગુજરાતમાં પણ લોકો ઘરમાં પુરાઈ રહ્યા હતા, ધંધા રોજગાર બંધ હતા, એવા સંજોગોમાં પુનઃ ધબકતું થયેલું આપણું જનજીવન, વેપાર ધંધાને ફરીથી આ બંધ લાદવાનો જે ઈરાદો હતો એમાં લોકોએ નિષ્ફળ બનાવ્યો છે અને આવનારા દિવસોમાં પણ આવા તત્વોને ક્યારે ગુજરાત, ક્યારે દેશના લોકો મદદ નથી કરવાના, અને એ માટે ભારતીય જનતા પાર્ટી ઉપર એમણે જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ એડે નહીં જાય। સરકાર ખેડૂતોની સાથે છે, આગામી વાર્તાલાપમાં પણ એમની જે માગણીઓ છે, એમએસપી માટે બાંયધરી આપવામાં આવે, એપીએમસી ચાલુ રહે એના માટે બાંયધરી આપવામાં આવે, એ તમામ બાબતે સરકારે હકારાત્મક વલણ અપનાવ્યું છે, ખાતરી આપી છે। મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આ આંદોલનનો સુખદ ઉકેલ આવશે। પણ આંદોલનના સ્વરૂપ વિશે જ્યારે ચર્ચા કરીએ ત્યારે આખી એ વાતમાં 2019ના એપ્રિલમાં કિસાન યુનિયન, ભારતીય કિસાન યુનિયનના મહામંત્રીની ઓફિશિયલ ટ્વીટ હતી કે આ કાળા કાયદામાંથી ખેડૂતોને મુક્ત કરવામાં આવે, ખેડૂતોની જ માગણી હતી, ક્યાં સમજાવવાનો કે ગેરસમજનો સવાલ છે। એપ્રિલ મહિનાની 3 તારીખે બીજી એક ટ્વીટ હતી કે કોંગ્રેસ પાર્ટીએ અમારી માગણીને સત્તાવાર સમર્થન આપ્યું છે, એને આ કાયદા દૂર કરવા માટે અમારી માંગણીના સમર્થનમાં એને મેનિફેસ્ટોમાં વચન આપ્યું છે। શું ભારતીય જનતા પાર્ટી સરકાર આ કરશે? શું નરેન્દ્ર મોદી અમારી વાત માનશે? તો એ માની લીધી છે, ખેડૂતોની જે માગણી હતી એ અક્ષરશા માની છે। અહીંયાથી જ વાત કરવામાં આવી તો શરદ પવારજીએ પણ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી અને આ વ્યવસ્થા દૂર કરવાનું કીધું હતું, આ સરકારે દૂર નથી કરી, પેરેલલ નવી વ્યવસ્થા આપી છે। ક્યાંય કમ્પલ્શન નથી કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ જ કરવું, ક્યાંય કમ્પલ્શન નથી કે એપીએમસીમાં ન જ વેચવું, બહાર જ વેચવું, તો બંને વ્યવસ્થાઓ પોતે ખેડૂત ઈચ્છે એ ચાલુ રાખી છે। તમે જો પંજાબનો વિરોધ છે તો પંજાબમાં તો એ કાયદો સ્વીકારે જ નથી, એને જે અપેક્ષા છે એ પોતાનો કાયદો એને બનાવી લીધો છે, તો વિરોધ શા માટે? જો કેજરીવાલજી વિરોધ કરે છે તો એને તો કાયદો પહેલા જ એડેપ્ટ કરી લીધો છે, એને એમાં સુધારા કરી લીધા છે।
केजरीवालजी की मांगणी थी कि पराड़ी की बाबत में पंजाब ना खेडूतो दिल्ली में पॉल्यूशन फैलावे छे, मणसों आरोग्य की चिंता है। समग्र देश की तमाम पार्टीओं दिल्ली बचाव माटे केन्द्र की सरकार ने आह्वान करी थी, मांगणी करी थी कि भाई आ बंद करवामां आवे, एमां कड़क में कड़क सजा करवामां आवे, ये व्यवस्था करी तो बधा लोकोए काचिंदानी जेम रंग बदली ने हवे पाछा खेडूतोने पासे छे। केरल में तो एपीएमसी एक्ट ज नथी, आ व्यवस्था ज नथी, तो डाबेरीओ शाना माटे कूदी पड्या छे। गईकाले अखिलेशजी निकळ्या हता, मुलायमसिंहजीए पण शरद पवारनी वात में टेको आप्यो हतो। मने कपिल सिब्बलजीए हाउस में 2012 ना डिसेम्बरनी बीजी तारीखे खूब वकीलात करी दी आ कायदानी। खेडूतो वेचवा जाए तो रस्ता में माल बगड़ी जाए, खेडूतो ने 8 जेटला बिचोलिया छे, 50% रकम पण मळती नथी, तो आ विरोध छे। खेडूतो ने मुक्त बजार आपो, नहीं आ विरोध छे, विरोध करे छे। सवारजी जारे कृषि मंत्री था त्यारे गेट खराब कर्या था, सवाल पण सांभळी लो, साथे सहयोग कर्यो तो नहीं, मारो सवाल पण सांभळी लो। आप कही रह्या छो एक बात, एक एक्जाम्पल आपी रह्या छो, तो आ विरोध छे शेनो, कोण विरोध करी रह्यो? खेडूतो नथी विरोध करवा 13 दिवस देश की जनता ने, गुजरात की जनता ने एज बात मुकवा मांगु छू कि आ कायदा सुधारा की मांगनी जे खेडूत संगठनों करी रहा है, भारतीय किसान यूनियन एने सत्तावार मांगनी करेली छे, एनी तारीख आपू तो 3 एप्रिल 2019 અને 2 માર્ચ 2019ની એમની ઓફિશિયલ ટ્વીટ ગૂગલ ઉપરથી આપ જોઈ શકો છો। કોંગ્રેસ પાર્ટીએ મને રાહુલ ગાંધીજીએ પ્રેસ કોન્ફરન્સમાં માંગણી કરી હતી, પાર્ટીનો ચૂંટણી ડંડેરો એટલે એનું સત્તાવાર દ્રષ્ટિબિંદુ છે, આવનારા દિવસોમાં લોકો એને સાથ આપશે તો અમે આ પ્રમાણે કામ કરશું, એનો દિશા નિર્દેશ હોય છે। કોંગ્રેસના આગેવાનો એમ કહી દે કે કપિલ સિબ્બલજી જુઠ્ઠા હતા, મને રાહુલજી ખોટું બોલ્યા હતા, અમારો ચૂંટણી ડંડેરો ભ્રમ ફેલાવવાનો હોય છે। ओके, અમે ક્યારે સત્તાવાર સાચું કરતા નથી, એ કહીએ છે નથી કરતા, એવું કહી દે। નિમેશભાઈ છે અહીંયા, નિમેશભાઈ, હિતેન્દ્રભાઈ તો કહી રહ્યા છે કે કોંગ્રેસ ખુદ આ વાત કહી ચૂકી છે, કપિલ સિબ્બલ હાઉસમાં બોલ્યા, પ્રેસ કોન્ફરન્સ કરી રાહુલ ગાંધીએ, તો પછી વિરોધ છે એનો? અદાણી અંબાણીના એજન્ટો બનીને બેઠેલા ભાજપના પ્રવક્તાઓ જ્યારે દેશમાં કેરળ પંજાબની વાત કરતા હોય, અને જાણે પાકિસ્તાનમાં આવેલા પ્રદેશો એવી વાહિયાત અને નીચ કક્ષાની વિચારસરણી વાળા વાત કરતા હોય, ત્યારે આવા લોકોએ પોતાના જીતના મદમાં અને 144મી કલમ નાખી અને કચડી નાખેલું બધું એલાન, એનામાં આટલું બધું જે આમ ફોર્મમાં આવી ગયા હોય, જયારે વિજય મેળવી લીધો હોય એવી વાતો કરે છે, અને ખેડૂત પુત્ર તરીકે તારે મને શરમ આવે છે। વાત મારે બહુ મુદ્દાસર કરવી છે, ખેડૂતના ખભે બંદૂકો, ખેડૂતોના ખભે તમે બંદૂકોના ઠોહા મારો છો, અમને કહો છો ખેડૂતોના ખભે બંદૂકો, 14 પાટીદારો ગુજરાતમાં મરી ગયા હતા, અમને કહો છો ખેડૂતના ખભે બંદૂકો, શરમ કરો, શરમ કરો। તમારો આત્મવિશ્વાસ હવે અહંકાર, ગુમાન અને તમારી બેશરમી તરફ ફરી રહ્યો છે, શરમ આવી જેવી વાતો કરતા કરતા। સલામતી અને શાંતિ દોડતા તત્વો, ભારતીય જનતા પાર્ટીની વાતો સાંભળો મિત્રો, શાંતિ અને સલામતી દોડી, અને અત્યાર સુધી તમે આંદોલનો કર્યા, તમે ભારત બંધ કર્યું, ગુજરાત બંધ કર્યું, કર્ણાવતી બંધ કર્યું, આંદોલન તમે શાંતિ અને સલામતી દોડીને કર્યા હતા, સાબિત કરો છો? તમે એ કરવા માટે તમે બંધના એલાનો આપતા હતા? બીજી વાત કેવી હતી એમને, જે વાત કરી કે દેશ માટે ઝઝૂમી રહ્યો છે, તમે કોવિડની હવે ચિંતા કરો છો? હૈદરાબાદની રેલી નથી દેખાતી અમિત શાહની, લગ્નના પ્રસંગો તમારા ધારાસભ્યના નથી દેખાતા, તમારા વિજય ઉત્સવ નથી દેખાતા? શરમ કરો, શરમ કરો ભાજપના પ્રવક્તાઓ, માત્ર બોલી અને જીતના મદમાં તમે તો રાવણ નથી, રાવણ એ અહંકારમાં મરી ગયો હતો, એને તો સ્ત્રીનું બહુ સન્માન કર્યું હતું ને, જ્ઞાની હતો, તમારામાં જ્ઞાનનો છાંટો નથી, ખાલી તમે તમારા અદાણી અને અંબાણી જેવા કોર્પોરેટ હાઉસના ડોનેશનથી મોટી બનેલી પાર્ટી લક્ઝુરિયસ કમલમ આવાસો બનાવી અને પ્રજાને તમે મીડિયા સોશિયલ મીડિયાના મારફે ગેરમાર્ગે દોરી રહ્યા છો। બંધ અને લોકડાઉન, એક દિવસના બંધમાં બહુ નુકસાન થઈ જાય, મૂર્ખ જેવી વાહિયાત જેવી 500 કેસ જ્યારે કોવિડના હતા ત્યારે આખો ભારત નરેન્દ્ર દામોદરદાસ મોદીએ 100 દિવસ માટે બંધ આપ્યું, ત્યારે નુકસાન નહોતું થયું? ત્યારે અશિક્ષિત હતા, અભણ હતા વડાપ્રધાનશ્રી, હવે જ્ઞાન આવ્યું તમને કે એક દિવસમાં નુકસાન થાય છે? લોકડાઉન દરમિયાન માત્ર ને માત્ર દેશની જીવન વ્યવસ્થા, સંસાર વ્યવસ્થા અને કુટુંબ વ્યવસ્થા કોઈએ ચલાવી હોય તો જગતના તાત ખેડૂતે ચલાવી છે, અને હવે જગતનો તાત તમને ખરાબ લાગે છે,
खालिस्तानी लागे छे, पाकिस्तानी लागे छे। शरम करो, लोकशाही नामनी चीज तमारा मानस में घुसाड़ो। तमे कया देश में छो, तमे राज करवा आया छो, तमे शासन करवा आया छो, तमे कोई कोरो जीवा नहीं आया। अनु चैलेंज आपू छू हितेंद्र भाई पटेल ने के मने आ कृषि बिल ना चार कायदा एनी चार कलमो ए सरसराट मोढ़े बोली जाए, एमने खबर होय तो एमने तक आपो, पछू एनी चर्चा करीश के शू कायदा छे। अच्छा ठीक, अने खेडूतो पण सांभळे, बोलो हितेंद्र भाई तक आपो। एक ब्रेक माटे रोकाजे, एक ब्रेक लई लईए अने ब्रेक बाद आ चर्चा ने आगळ वधारीए। निमेश भाई चैलेंज करी छे हितेंद्र भाई ने, आ चर्चा ने आगळ करीशुं, परंतु मुख्य मुद्दो आ चर्चा नो ए छे कि कोई राजकीय आ आंदोलन न थई जवुं जोईए। जे आपणा देश में आपणे जेपी नारायण वखत थी जोता आव्या छीए, આંદોલનનો મુદ્દો કંઈક બીજો હોય, ત્યારબાદ રાજકીય પક્ષો એમાં રંગ ભેળવે અને પછી આખો મુદ્દો ફરી જાય। અન્ના હજારેનું પણ આપણે આંદોલન જોયું, ત્યારબાદ એક નવો પક્ષ ઉભો થઈ ગયો, એક રાજનીતિની દિશા બદલાઈ ગઈ, એવું આમાંથી ન થાય એની આપણે આશા રાખીએ। ચર્ચા કરીશું આ વિષય પર એક બ્રેક બાદ। વેલકમ બેક, ચર્ચાને આગળ વધારી। આમ તો બ્રેક પહેલા નિમેશભાઈ ચેલેન્જ આપી છે હિતેન્દ્રભાઈને, એ વાત કરીશું, પરંતુ દિલીપભાઈ પણ આપણી સાથે છે, થોડું સમજી લઈએ આ મુદ્દાને। દિલીપભાઈ, આ જે સ્થિતિ છે, 12-13 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ, આવતીકાલે બેઠક છે, આજે ભારત બંધનું એલાન, મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે, પરંતુ બાકી રાજ્યોમાં જોઈએ તો વિરોધ પ્રદર્શન વધારે છે, ઘણા બધા રાજકીય પક્ષો પણ આમાં જોડાઈ ગયા છે, હવે આપ કઈ રીતે આ સ્થિતિને જુઓ છો? નજીકમાં લાગી રહ્યો છે કે આ સમસ્યાનો ઉકેલ આવશે નજીકના સમયમાં? વધુ એક બેઠક છે આવતીકાલે, એટલે જોઈએ। બીજું કે અત્યારે આમ તો 3 વાગ્યા સુધીનો ટાઈમ આપ્યો છે બંધનો, મોટે ભાગે શહેરોમાં ઓછું દેખાય છે, પણ એ સ્વાભાવિક છે, આ બંધ છે શહેરી વિસ્તારોમાં, એટલે કોર્પોરેશન હોય ત્યાં ઓછું, પણ ગુજરાત જેવા રાજ્યોમાં બી જ્યાં ગ્રામીણ વિસ્તાર છે, ખેડૂતો વધારે દેખાય, એટલે મિશ્ર તો એને આપણે કહી જ શકાય, અને બાકીનું કેવું થયે થશે। ઉકેલમાં એવું છે કે હંમેશા થોડીક સમાધાન ક્યારે થાય, બંને પક્ષોમાં થોડું થોડું બાંધછોડ કરે, સરકારે એમેન્ડમેન્ટ સુધીની જે છેલ્લી તૈયારી, સરકાર એટલી એક તૈયારી બતાવી છે એમેન્ડમેન્ટ સુધીની, એની સામે ખેડૂતો યસ ઓર નો ની વાત કરી છે, હવે ક્યાં પહોંચે છે એના માટે મને લાગે છે આપણે કંઈ સ્પેક્યુલેશન કરીએ, એના કરતા આવતીકાલની બેઠકમાં શું વાત નીકળે છે એના ઉપર આખી વાત આવીને અટકશે। આખી વાતમાં જે સ્પષ્ટ એ થયું, આવું કોઈ મોટું આંદોલન નહીં થાય, કે રાજકીય પક્ષો વાત કંઈક કરતા હોય છે અને એનો ઈરાદો જુદો હોય છે, એટલે આપણે આમાં થયું એ સારું, એ બી થયું કે બધાને એક સાથે ખબર પડી કે જ્યારે તમે વિપક્ષમાં હો ત્યારે કેવી વાત કરો અને શાસક પક્ષમાં તમે બેસો ત્યારે કેવી વાત કરો, બધાએ બધાના જૂના જૂના નિવેદનો અપાવ્યા, એની પાછળનો સાર એ છે કે ભારતમાં ખાનગીકરણ તરફની પ્રક્રિયા ધીમે ધીમે ચાલી રહી છે, કરે કોણ, કોણ પહેલ કરે અને પહેલ કરવા માટે તમારી પાસે તક ક્યારે મળે। 1991માં જે ખાનગીકરણની પ્રક્રિયા શરૂ થઈ હતી, પછી દાખલા તરીકે રિટેલમાં પણ ભાજપે વિરોધ કર્યો હતો કે રિટેલમાં નહીં આવવા દઈએ, પછી ભાજપ જ્યારે સત્તામાં આવ્યું ત્યારે રિટેલ એમાં ખાનગીકરણ આવ્યું જ છે, ધીરે ધીરે વધી રહ્યું છે, એમેઝોન બી આવી ગઈ છે, વોલમાર્ટ પણ આવી ગઈ છે, એર ઇન્ડિયા ગમે ત્યારે વેચાઈ જશે, બીએસએનએલની હાલત ખરાબ છે, રેલવેમાં ખાનગી ટ્રેન તો ચાલવા લાગી છે, એટલે અને એટલે આ ખાનગીકરણ આવવાનું તો છે જ, લેબરમાં દાખલા તરીકે ત્યારે તક મળી તો લેબરના કાયદામાં સુધારો કરી દીધો છે, લેબર પાસેના અધિકારો જતા રહ્યા છે, એની માંગણી બહુ વખત હતી, 1991માં જ્યારે ઉદ્યોગમાં ચેન્જીસ થયા ત્યારે લેબરને ટચ નહોતા કરવામાં આવ્યા, પણ લાયસન્સ રાજ છે એને મુક્ત કરવામાં આવ્યું, લોકો તમને કંપની આપે પણ લેબરના જે અધિકારીઓ હતા એ અત્યારે તક મળી તો એ બી જતા રહ્યા, હવે એનું અત્યારે આંદોલન નથી થયું, ભવિષ્યમાં કામદારોનું થાય કે નથી, એનો મતલબ એ થયો કે કોઈ પણ સરકાર હોય, ભાજપની હોય કે કોંગ્રેસની હોય, જ્યારે થોડીક આફત આવે અથવા તો એક ક્રાઇસિસ જેવી સ્થિતિ ઊભી થાય ત્યારે કોઈક સુધારા કરી લેવાની એક તક ઊભી થતી હોય છે, એવું માની લેવામાં આવે છે। 1991માં પણ એવું થયું હતું, વાજપેયીની સરકાર વખતે પણ એક બે જે સુધારા કર્યા હતા ત્યારે પણ એ જ પરિસ્થિતિ હતી કે સુધારા નહીં કરીએ તો ક્યારે, અત્યારે પણ મને લાગે છે સરકારે એવું વિચાર્યું હતું કે એક પ્રકારની ક્રાઇસિસ છે, આરોગ્યની ક્રાઇસિસ છે અને આર્થિક ક્રાઇસિસ છે, તો આપણે સુધારા કરી લઈએ, પણ હવે રિટેલમાં તમે જ્યારે સુધારા કર્યા, તમે ના પાડ્યા કે રિટેલમાં નહીં કરીએ, પણ તમે કર્યા અને છતાં એ ચાલી ગયાનું કારણ શું, કે જે વેપારી વર્ગ હતો એણે અમુક હદે વિરોધ કર્યો પણ એનાથી વધારે સંગઠિત નથી થઈ શક્યા, અને રિટેલમાં ખાનગીકરણને કારણે થોડો ઘણો ગ્રાહકોને ફાયદો થયો છે, એટલે મધ્યમ વર્ગનો, અને દુકાનદાર પણ ગ્રાહક છે, એટલે જે વિરોધ થવો જોઈએ રિટેલ વેચાણમાં ખાનગીકરણનો એ નથી થયો, પણ આ મામલો ખેડૂતનો હતો, મને લાગે છે જે થયું હતું એ કે તમે જે સુધારા કરો છો, જે ખાનગીકરણ કરો છો, એની જેને અસર થવાની છે એની સાથે તમારે વાત કરવી પડે, એટલે આખી વાત છે એ ખાનગીકરણની છે, વેપારીઓના ફાયદા માટે થઈ રહ્યું છે, 3-3 કાયદા છે, માત્ર
कोर्पोरेट और वेपारी वर्ग ने फायदा थे एटला माटे छे एने न थवा जोईए एवुं नथी कहेतो एने तमारे फायदा न आपो एवुं मारी वात नथी पण एना फायदा माटे छे अने आखो सुधारो तमे वेचो एवी रीते के मात्र खेडूत माटे छे तो वात एनी के खेडूतोने तो पूछ्युं ज नथी ने आजे सुधारा कंई थया एमां चर्चा थई हशे एमां अधिकारीओए कर्युं होय अने कोर्पोरेट लॉबीस्ट जे होय छे ए होय छे बीजुं आपणुं जे ध्यान नथी गयुं એ વાત એ હતી કે નેશનલ અંગ્રેજી ખાસ કરીને જે મીડિયા છે અને જેને આપણે કમર્શિયલ વેપારી વેપારનું જે પત્રકારત્વ છે એમાં લાંબા સમયથી આ તમે સુધારા લાવો અત્યારે તક છે ક્રાઇસિસને મને લાગે છે સરકાર થોડીક એમાં પણ આવી ગઈ કે તક મળી છે તો આપણે સુધારા કરી લઈએ પણ આ ખેડૂતનો વર્ગ બહુ મોટો છે અને બીજું કે એને થોડું કન્સલ્ટેશન થયું હોત અને આ ખાનગીકરણને કારણે જો કૃષિમાં વિકાસ થાય તો આડકતરી રીતે તમને ફાયદો થવાનો છે તમારે એ લોજિકથી કદાચ વાત કરવાની જરૂર હતી એ નથી થયું એટલે તમારું રિટેલમાં ખાનગીકરણ થોડું ચાલી ગયું વિરોધ ન થયો અત્યારે આ વિરોધ થઈ રહ્યો છે અને હવે મને લાગે છે અત્યારે તો મક્કમ દેખાય છે એટલે આવતી બેઠક ઉપર યાદ રાખી આ વર્ગ મોટો છે આ વખતે અને સમય લાગ્યો છે ધીરે ધીરે પણ બહુ બધા લોકોએ ત્યાં જઈને સમજાવ્યું છે અને એક આ વાત છે મને લાગે છે ખેડૂતોને હવે સમજાય લાગે છે કે આ સુધારા છે મૂળભૂત રીતે ખેડૂતો માટે નથી મૂળભૂત રીતે વેપારી માટે છે એ કોઈક રીતે ખેડૂતોને સમજાવ્યું હશે ખેડૂતોને એ પણ સમજાવવાની જરૂર હતી સાથે સાથે કે કૃષિનો વિકાસ કોઈ પણ માર્ગે થતો હોય માર્કેટ ઇકોનોમી ને માર્કેટ બી થતો હોય એક મિનિટ આપની વચ્ચે હા ના તમે બોલ એક બોલે પુરુષ કરી દો પુરુષ કરી દો એક મિનિટ લેકિન ઓ પુરુષ કરી દો વેપારીઓ શબ્દ બોલો ને ત્યારે તમે કોર્પોરેટ વિષય વાપરો વેપારીઓ નાના વેપારીઓ નહીં નાના વેપારીઓ ની આ હિતમાં નથી ઓકે કોર્પોરેટ બસ કોર્પોરેટ વર્લ્ડ એટલે આમાં વેપારી વર્ગ બી એટલા માટે આમાં એટલા માટે હું વેપારી શબ્દ વાપરું છું કે આમાં કોર્પોરેટ કંપની આવશે કોર્પોરેટ કરવા પણ નાના નાના ગામમાં ખરીદે છે ને નિમેશભાઈ વેપારીઓ જ છે ખરીદ છે એ ખરીદવા જવાના છે એપીએમસી માં નહીં ખરીદે અને બહાર થી ખરીદશે એ વેપારી જ છે એને વેપારી એટલે કોર્પોરેટ નથી એવું નથી કેતો પણ વેપારી છે ને વેપારી હું જાણતો પણ એમાં કોર્પોરેટ આવી જાય પણ હું કોર્પોરેટ કરું તો એમાં વેપારી નહીં આવે એટલે આમાં નાનો વેપારી આવવાનો છે એપીએમસી ખરીદવા જાય અને એને પંજાબમાં તો 8.5% આપવા પડે એ વેપારીને 8.5% નહીં આપવા પડે એ નાના પેલામાં ખરીદશે એટલે એ અર્થમાં પણ વેપારી છે ને ટૂંકમાં જે બી હોય એ આપણે મુદ્દો નથી એટલે કઈ થોડુંક અલગ રીતે આ થયો હોત અને કન્સલ્ટેશન સાથે થયો તો મામલો જુદો હોત એ નથી થયું એટલે મને લાગે છે હવે આપણે રાહ જોવી પડશે આગળ ચર્ચા કેવી રીતે થાય છે હિતેન્દ્રભાઈ બ્રેક પહેલા નિમેશભાઈ કંઈક ચેલેન્જ આપને આપી સાથોસાથ એક સવાલ પણ એડ કરી દો આપને લાગે છે કે ક્યાંક ભૂલ થઈ ગઈ અથવા તો ક્યાંક ચૂક રહી ગઈ ચર્ચા કરી હોત ખેડૂતોને સાથે રાખ્યા હોત અથવા તો બીજો કોઈ વિકલ્પ વિચાર્યો હોત આ બિલ પારિત કરતા પહેલા તો કદાચ આટલું મોટો એક જુવાળ વિરોધનો જુવાળ ઊભો ન થયો હોત નિમેશભાઈ ખૂબ આક્રોશમાં એમની વાત રજૂ કરી આક્રોશની ચરમસીમા એવી હતી કે ભાજપના પ્રવક્તાની નીચ માનસિકતા છે રાવણ જેવી સરકાર છે બુદ્ધિનો છાંટો નથી મૂર્ખ લોકો છે વાહિયાત વાતો કરે છે અને વડાપ્રધાન અભણ હોય એ રીતે વર્તી રહ્યા છે આટલા બધા ઉપનામ એમણે ભારતીય જનતા પાર્ટીની સરકારને આપ્યા દર્શકોને નમ્ર વિનંતી છે કે કોંગ્રેસના પ્રવક્તાએ પણ એનું જાણ રિમાઇન્ડ કરી સાંભળી લેજો કે મેં કયા શબ્દોમાં કયા આ તમે આ કરેલા આક્ષેપોના પરિપ્રેક્ષ્યમાં જવાબ આપ્યો છે નિમેશભાઈ મેં આવા આક્ષેપો કર્યા છે તો સરેઆમ કર્યા છે નિમેશભાઈ એક મિનિટ એમ કઈ ડરી નથી વધારે સમય એમને આપો તો અમને પૂછીને જવાબ આપો નિમેશભાઈ તમે ચાર કાયદા કૃષિ ક્ષેત્રના શું લાવી રહ્યા છો એનો જવાબ આપો નિમેશભાઈ આપણે એની ચર્ચા કરો ભેગા થઈ જઈને ચર્ચા કરીએ હિતેન્દ્રભાઈ નિમેશભાઈ 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 એક મિનિટ તમે કોંગ્રેસ ઉપર આક્ષેપ નિમેશભાઈ બોલવાની વાતો તમે ઉકેલી હવે મરચાની જગ્યાએ મેં બહુ ફળે તમને ચચરે છે નિમેશભાઈ એક મિનિટ હિતેન્દ્રભાઈ ને નિમેશભાઈ બંનેને આપને વિનંતી કરું પર્સનલ ન થઈએ ખેડૂતોના મુદ્દા પર મારી વાત સાંભળી લો પહેલા મારી વાત પહેલા સાંભળી લો અવાજ મારો પણ નિમેશ અમેશભાઈ નિમેશભાઈ 25-30 વર્ષથી ગુજરાતમાં નિમેશભાઈ મારો અવાજ પણ મોટો છે પ્લીઝ મારો અવાજ પણ મોટો છે હિતેન્દ્રભાઈનો મોટો છે દિલીપભાઈ પણ મોટેથી બોલી શકે મૂળ મુદ્દો એ છે કે આપણે ખેડૂતોની વાત કરીએ પર્સનલ ન જઈએ કોઈને પર તમે બંને રાજકીય પક્ષો છો અને રાજકીય પક્ષો મોટી રાજકીય પાર્ટીના પ્રવક્તાઓ છો થોડું આપણે લિમિટમાં દર્શકો સમજી શકે એમ આપણે ચર્ચા કરવાની છે પોતપોતાનો મુદ્દો રાખી શકો છો કોઈ વાંધો નથી બુદ્ધિશાળી નિમેશભાઈ ખૂબ બુદ્ધિશાળી પ્રવક્તા છે આજે જે પ્રમાણેના ઘટનાક્રમ બની રહ્યો છે એમનું જે ફ્રસ્ટ્રેશન છે ને હું એને સ્વીકારું છું ક્યાંય આવું આવું આવી ઘટનાઓ બને અને માણસ જ્યારે ઉત્તરોત્તર નિષ્ફળ જાય ત્યારે સનેપાત થાય જ તમે જો 8-8 પેટા ચૂંટણીની બેઠકોમાં એમને ઘોર નિષ્ફળતા મળી હમણાં હૈદરાબાદમાં પણ હમણાં બિહારમાં પણ
એ અણવર પણ નથી રહ્યા. હૈદરાબાદ નો બે સુધી પહોંચી ગયા, બિહારમાં ચાર સુધી ક્યાંય પણ. એટલે એટલે જીત્યા જ છો. જો નિમેશભાઈ વધારે ટાઈમ આપો, એ જેટલું વધારે બોલશે તમને ફાયદો છે. નિતેન્દ્રભાઈ આપને એક રિક્વેસ્ટ કે કોંગ્રેસે શું કર્યું અને ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું એની કરતા અત્યારે મોટો મોટો દેશ માટે ખેડૂતનો વિરોધ છે. નિમેશભાઈ જે સર્ટિફિકેટ આલે એની જ વાત કરું છું. આપણે ખેડૂત પર વાત કરીએ, એનાથી દુઃખ એટલા માટે નથી. મારો અવાજ તો ખૂબ ભારે છે અને હું વધારે બોલી પણ છું, પણ આજે નથી બોલ્યું એટલા માટે કે વધારે બોલશે અને ગુજરાતની જનતા જોઈ રહી છે. અને બીજું દયા પણ આવે છે કે એમનું જે પ્રમાણેનું ફ્રસ્ટ્રેશન આજે આ આંદોલન ગુજરાતમાં નિષ્ફળ ગયું છે અને ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટી સાથે સત્યની સાથે રહી છે, ખેડૂતો પણ ભાજપની સાથે સરકારની સાથે રહ્યા છે, એટલે એમનો સ્વાભાવિક આવું સનેપાત થાય. બીજું એમણે મને ચેલેન્જ કર્યો છે, પણ હું એમને જરા જણાવી દઉં આપ સૌને પણ કે હું ગાંધીનગર દૂધ સંઘ મધુર ડેરીનો ડિરેક્ટર અને ચેરમેન બે ટર્મ સુધી રહ્યો છું. હું ગાંધીનગર જિલ્લા સહકારી ખરીદવેણ સંઘનો ત્રણ ટર્મ સુધી ડિરેક્ટર અને એક ટર્મ સુધી વાઇસ ચેરમેન રહ્યો છું. ગાંધીનગર એપીએમસીનો પણ બે ટર્મ હું ડિરેક્ટર 8 વર્ષ સુધી રહ્યો છું. ગાંધીનગર જિલ્લા સહકારી ખરીદવેચાણ સહકારી સંઘમાં પણ હું 12 વર્ષ સુધી ડિરેક્ટર રહ્યો છું અને તાલુકા સંઘમાં પણ ડિરેક્ટર રહ્યો છું. આજે પણ મારી લીંબડિયા સેવા સહકારી મંડળીનો ચેરમેન છું. એપીએમસી એક્ટ અને સહકારી કાયદા માટે અમદાવાદમાં ફ્લેટમાં રહેતો માણસ ફાર્મના માણસને ખેડૂતને જેની આજે પણ 25 હેક્ટર બટાટાની કોન્ટ્રાક્ટ ફાર્મિંગની ખેતી છે. નિમેશભાઈને દિલીપભાઈને આપ સૌને આમંત્રણ છે આવતીકાલે મારે ત્યાં જમવા આવો. મારા બટાટા કોન્ટ્રાક્ટ ફાર્મિંગ મહિન્દ્રા કંપની સાથે કરે. એટલે તમે તમે જે ચેલેન્જ કર્યું ને, તમારું જે રૂપાણી ખેડૂત છે, તમારું તમારું અભિમાન જે છે ને, અભિમાન નહીં વાત. તમે ચાર મુદ્દા શું છે, કાયદાની વાત કરો ને. તમે બહુ પંડિત છો, તમે ડોક્ટર છો, પીએચડી છો, માની લીધું. તમે આ ચાર કાયદા ખેડૂતોના શું, કૃષિ બિલ શું છે એ તમે જનતાને જણાવો. ખાલી તમે ભાષણ કરવા ના આવો, તમે જણાવો કે તમારો અભ્યાસ કેટલો છે અને ખેડૂતોનું હિત શું છે. અને હું તમને બતાવીશ કે ખેડૂતનું હિત છે કે ખેડૂતનું હિત છે, આપણે એ ચર્ચા કરવા ભેગા થયા છીએ. તબિયત બગડ્યા નિમેશભાઈ, તમારી તબિયત બગડશે આટલા બધા ઉગ્ર. હવે હું સાંભળી લઈ ના, એમને ના બોલવું હોય તો તબિયત હું પ્રજાને કહું. નહીં હું કહી દઉં, આ છે ને અગત્યનો પ્રશ્ન, ચર્ચાનો હતો. કૃષિ બિલનો છે આપણો, બસ અગત્યની ચર્ચા કૃષિ બિલની છે, એ ચર્ચા કરો તમે, મજા આવશે. તમે લખજો પાછું, હું બોલું એમ. હા લખી, અહીં તો મોડે રહે છે યાર. હા જો એપીએમસી એક્ટ, એસેન્શિયલ કોમોડિટી એક્ટ અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એક્ટની જે વાત, જે સંશોધનો કૃષિ બિલમાં થયા છે, સૌથી પહેલા જે ચર્ચા પંજાબમાં સૌથી વધારે અગત્યનું જેના આધારે થઈ રહી છે એ છે એપીએમસી એક્ટમાં સુધારો. મિત્રો, એપીએમસી એક્ટમાં બીજો સુધારો છે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી. 2016 એપીએમસી એક્ટમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે કૃષિ બિલની વાત કરો ને, એપીએમસી એક્ટ તો પસાર થઈ ગયો, ગુજરાતમાં લોકોએ સ્વીકાર લીધો, ભારતમાં સ્વીકારી લીધો. કૃષિ બિલ શું છે? એપીએમસી ની ના કરો, એપીએમસી માં તમે એક એપીએમસી બનાવી નથી. તમે કૃષિ બિલ ની વાત કરો, કૃષિ બિલ માં બોલો, કૃષિ બિલમાં એપીએમસી એક્ટ, આજે ચાર જે કૃષિ બિલનો જે ખેડૂતો પંજાબના હરિયાણાના લોકો વિરોધ કરે છે એમાં એપીએમસી એક્ટનો વિરોધ આવતો નથી. વિનંતી કરું છું કે હું જો એપીએમસી વાત કરું, તમારા જીતુભાઈ છોકરા ચોરી કરતા બાજુ તમે ચોરી કરવા પેપર આપો, તમને પ્રશ્ન પૂછે એનો જવાબ તમે આપો ને યાર. ભાઈ હું આ એપીએમસી એક્ટની વાત કરું છું, એ કૃષિ બિલનો ભાગ છે. કૃષિ બિલમાં પ્રવક્તા શું કહે છે ભાઈ, તમે એન્કર શું કહો છો? ના ના નિમિષભાઈ, જે એપીએમસી નો કાયદો તમે રદ ના કર્યો, એટલે જે ત્રણ છે એમાં આવી ગયા છે, એટલા પૂરતી વાત છે. કે ભાઈ મારી વાત એ છે કે મારી વાત સમજો, કૃષિ બિલ નો તમે તો કહો કે હું કૃષિ બિલ પર વાત કરી રહ્યો છું યાર. કૃષિ બિલ ની વાત કરો પણ વાચકો માટે વાત એ છે, કૃષિ બિલ ની જયારે વાત કરી ત્યારે એમાં જે અલગ અલગ 3 બિલ ની ફેરફાર થયા છે એમાં બધા, આપણે એવું સમજીએ છીએ કે 3 બિલ આવી ગયા જે એપીએમસી માં ચેન્જીસ કરવાની વાત છે. એટલે એપીએમસી નો સિવાય
प्राइवेट थी सके बीजो जो बात है इसेन्शियल कॉमोडिटी एक्ट एट के तमे केटलो संग्रह करो छो अगत्य वस्तु के एमां छूटछाट आपवा वाली बात है। त्रीजो जे छे कॉन्ट्रेक्ट फार्मिंग एटले आपणे एवुं समजे छे के आ त्रणे त्रणने भेगा करीने एने कृषि बिल अथवा कृषि लगता बिल तमे कही शको, ए अर्थनी वात छे। तो ए जे कृषि बिल नी वात थती हती एमांथी पहेलो छे एपीएमसी एक्ट। एपीएमसी में एवी जोगवाई हती के खेडूत ज्यारे वेचवा जाय त्यारे जे वेपारीनी पासे जे ते एपीएमसी नुं लाइसेंस होय ए ज ए खरीदी शके। एटले एपीएमसी विस्तार जे नीम करेलो होय ए विस्तारना खेडूतोए ए एपीएमसी में वेचवानुं अने एना मान्य लाइसेंस होल्डर ज खरीदी शके एवी व्यवस्था हती। बीजू के एपीएमसी विस्तारमां एपीएमसीनी बहारथी खेडूत गामथी वेचे वेपारी पोतानी दुकानथी वेचे तो पण एपीएमसी शेष उघरावे एने शेष घरे बैठा पण एपीएमसीना केम्पसमां ना गयो होय खेडूते डायरेक्ट व्यापारी साथे वेच्यु होय तेम छतां एपीएमसीनो इंस्पेक्टर त्यां जईने शेष ली आवे आ एपीएमसी एक्ट हतो। हवे सरकारे आमां एवो बदल कर्यो के समग्र गुजरातना तमाम एपीएमसीना जे वेपारीओ छे एनुं कॉमन लाइसेंस थई गयुं। एनुं लाइसेंस आपवानी जे सत्ता हती ए एपीएमसी ने नहीं ए कृषि नियंत्रण बजार बोर्ड एटले एपीएमसी बोर्ड छे ए आपे अने ए लाइसेंस ने आधारे माणस जे માણસાનો વેપારી માણાવદરમાં પણ ખરીદી શકે અને વિજાપુરનો વેપારી વિજયનગર પણ ખરીદી શકે। 1947 ની ખરીદી શકે મારે પૂરી વાત કરવી પડે એવું હતું જ નહીં। જીતેન્દ્રભાઈ વાત સાંભળો, મંડળનો વેપારી જીતપુરમાં જઈને ઘઉં ના વેચી શકે એવો કોઈ કાયદો હતો જ નહીં। જવાબ પૂરો થાય જવાબ પૂરો થાય આપ જવાબ આપ જવાબ જલ્દી જલ્દી વેપારી કોઈ પણ વેપારી કોઈ પણ એપીએમસી માં જઈને ઉભો રહી શકશે। પરિણામે એક એપીએમસી ના 5-10 કે 15 વેપારી જ ખરીદતા હતા અને પરિણામે ખેડૂતોને સસ્તા ભાવે આપવું પડતું હતું। એના સંજોગોમાં માણસામાં વિજાપુરનો વેપારી આવીને ઘઉં ખરીદવા ઉભો રહેશે તો 15ના બદલે બીજા 5 વેપારી આવશે તો 5-25 રૂપિયા ભાવ વધારે મળશે। બીજું ખેડૂત પોતાના ખેતરેથી વેચશે તો ડાયરેક્ટ વેપારી પાસે પોતાનો ભાવ કરશે વધતા એને શેષ નહીં આપવી પડે। એને ઇન્સ્પેક્ટર આવીને કન્નડગત નહીં કરે એને પોતાના ઘેર બેઠા વેચાશે અને તેમ છતાં એપીએમસી એક્ટના ફેરફારથી એપીએમસી માં જ વેચવું અથવા એપીએમસીની બહાર જ વેચવું એવું કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। સાથે સાથે એના પહેલા પણ એક બદલાવ કર્યો હતો હિતેન્દ્રભાઈ, બ્રેક નો ટાઈમ પહેલા પ્લીઝ એક બ્રેક માટે રોકાઈ જઈએ। બ્રેક બાદ હિતેન્દ્રભાઈ જે જવાબ આપ્યો એમાં હવે નિમેશભાઈ કાઉન્ટર કરવા માંગે છે, આપણે એનું પણ સમય આપીશું। દિલીપભાઈ પણ દિલીપભાઈ પણ આપણી સાથે બ્રેક માટે છે। વેલકમ બેક, આપણે ચર્ચાને આગળ વધારીએ। ચર્ચામાં થોડી ગરમાગરમી થઈ છે પરંતુ આપણે એને ફરી એક વખત પાટા પર લાવવાનો પ્રયાસ કરીએ। નિમેશભાઈ, હિતેન્દ્રભાઈ અને દિલીપભાઈ બંને અમારી સાથે ત્રણે અમારી સાથે જોડાયેલા છે। હિતેન્દ્રભાઈ જવાબ આપ્યો, નિમેશભાઈ હું આપને બે બિલ સમજાવી દઉં, હિતેન્દ્રભાઈ પ્લીઝ તમારો ચાન્સ આપો, દર્શકોને એવું ના થાય કે હિતેન્દ્રભાઈને ખબર નથી, હિતેન્દ્રભાઈ તમને ફરી ચાન્સ આપો, નિમેશભાઈ ફરી ચાન્સ આપો, હિતેન્દ્રભાઈ જે બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે ને એ પણ જનતાને ખબર પડે, હિતેન્દ્રભાઈ કોંગ્રેસના પ્રવક્તાને ખબર નથી કે એપીએમસી એક્ટનો સુધારો એ કૃષિ બિલનો ભાગ છે, નિમેશભાઈ એટલી ખબર નથી મારો સવાલ મારો કોંગ્રેસ પાર્ટીનું બુદ્ધિનું પ્રદર્શન કર્યું અમને અહીંયા જનતાને કે પોતાને એટલી ખબર નથી અને બીજાને પ્રજાને સાચું જણાવું કે હકીકત શું છે। કૃષિ બિલ ની 4 જોગવાઈઓ, એ 4 જોગવાઈઓ શું છે ખેડૂતો સાંભળે, અને જે લોકોએ આ ખેડૂતોના સમર્થનમાં ઉતરવાના બદલે જાણે ખેડૂતો પાકિસ્તાની હોય અફઘાનિસ્તાની હોય ખાલિસ્તાની હોય અને એ રીતે ખેડૂતોને જે સોશિયલ મીડિયામાં ભારતીય જનતા પાર્ટીના વિકૃત માનસિકતા ધરાવતા લોકોએ જે લખ્યું છે એ સાંભળે અને આજે પ્રાયશ્ચિત કરે રાત્રે। જોગવાઈ નંબર 1, અનાજ અને કઠોળ તેલીબી દિયા ખરીદવાના દરેક રાજ્યોમાં નિયમો કાયદાઓ અને ટેક્સીસનું પ્રમાણ અલગ અલગ છે। ઊંઝા ગંજ બજાર હોય તો ઊંઝામાં જીરું વધારે આવતું હોય તો ઊંઝામાં જીરું ઉપર શેષ એપીએમસી માર્કેટ કે જે લેતા હોય એ ઓછો લેતા હોય,
એની સામે ગોંડલમાં જીરું બહુ નહીવત આવતું હોય તો ત્યાં વધારે હોય. હવે આખા ભારતમાં એક થઈ જશે, મીન્સ ટકેશેર ભાજી ટકેશેર ખાજા. આ ગંડુ રાજાનું શાસન એક ઉદાહરણ. કેમ અમને એક કરવું છે એનું કારણ છે, ભારતીય જનતા પાર્ટીને કરોડો રૂપિયા ડોનેશન આપતા અદાણી અંબાણીઓ એમનું કોર્પોરેટ હાઉસ હોય, એ એમસીડીએક્સ ની એમસીએક્સમાં સામેલ હોય, એટલે એમને આખા ભારતમાં જે એક ક્લબ બનાવી અને ભાવની ખરીદી કરવી હોય, શોષણ કરવું હોય કરી શકે, એટલા માટે કાયદો લાયા છે. કાયદા નંબર બે, જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓની સંગ્રહની એક મર્યાદા છે. એ મર્યાદાના કારણે આપણને દરેક વખતે ચીજ આપણને સસ્તી મળી રહે છે. હવે આ મર્યાદાનો કાયદો નીકળી ગયો, હવે અંબાણી સાહેબ 8 રૂપિયાનો સીએનજી જે 52 રૂપિયામાં વેચે છે, નફો કરેલા જે પૈસા છે એનાથી ડીસામાંથી 100 રૂપિયે 110 રૂપિયે આ એમના ગામમાંથી, એ તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગના મોટા ખેડૂત છે હિતેન્દ્રભાઈ, એમના ગામમાંથી 100 110 રૂપિયામાં મણ ઉગ્રાવશે, એનો સ્ટોક કરશે અને પછી ગૃહિણીઓને 40 રૂપિયે 50 રૂપિયે 1 કિલો એ બટાકા વેચશે. આ બીજો કાયદો છે જેનો આ ખેડૂતના પંજાબના હરિયાણાના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ત્રીજો કાયદો, આવો કાયદો અંગ્રેજોના અને મુઘલોના શાસનમાં નહોતો. ખેડૂતોને ફરજિયાતપણે કોર્પોરેટ ક્ષેત્ર એ સૂચન કરશે કે તમારે શું વાવવાનું. વાહ ભાઈ વાહ, તમારે કપાસ નહીં વાવવાનો, તમારે જીરું વાવવાનું, તમારે આ વાવવાનું, એક કોર્પોરેટ હાઉસ નક્કી કરશે. ખેડૂતોની સ્વતંત્રતા છીનવાઈ અને એ છીનવામાં સામે ખેડૂતો સરકાર સામે કે કોર્પોરેટ સામે કેસ નહીં દાખલ કરી શકે. આ કાયદાઓ લાવી છે, આ ગોરાઓની જે સરકાર હતી એના કરતા ખતરનાક ચોરોની સરકાર છે આ કાયદો. અને છેલ્લો કાયદો, એક છેલ્લો કાયદો, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થી જે કોર્પોરેટ હાઉસોની રજામંદી પછી ખેડૂતોએ જે ઉગાડ્યું હશે એને કોર્પોરેટ હાઉસ નક્કી કરેલા ભાવે જો એ નહીં ખરીદે તો ખેડૂત કોર્ટમાં નહીં જઈ શકે અને એ સત્તા જિલ્લા કલેક્ટર કે જે અદાણી અને અંબાણીજીના જે કરપ્શન કરીને ગિફ્ટ સોગાદો લઈ અને કલેક્ટરોના અને આખી દુનિયા જાણે આઈએએસ ને આઈપીએસ શું કરે છે, એ લોકો નક્કી કરશે. ઠીક છે, ખેડૂત નહીં જઈ શકે. દિલીપભાઈ અત્યારે આપણે ચર્ચા સાંભળી, હિતેન્દ્રભાઈ ને પણ સાંભળ્યા, નિમિષભાઈ ને પણ સાંભળ્યા, પંજાબ અને હરિયાણાના એને ઉપર આપ નિમિષભાઈ જવાબમાં અમે વિનંતી કરીએ છીએ. રિટેલ માં જયારે આપણે ફેરફાર કર્યો અને ખાનગીકરણ લાવ્યા ત્યારે એક ચિંતા હતી નાના દુકાનદારોને, પણ મોટું આંદોલન ના થયું કારણ કે એની સામે ગ્રાહકોને કેટલાક ફાયદા થયા છે અને આગળ જતા શું થશે આપણને ખબર નથી. એટલે પણ આ એક બહુ મોટો વર્ગ છે. અને બીજું કે આ જે કઈ પ્રયોગો થઈ રહ્યા છે એ પશ્ચિમના દેશો માટે ઉપયોગી સાબિત થયા છે, પણ ચીન અને ભારત બે એવા મોટા દેશ છે કે એની વસ્તી બહુ મોટી છે. એટલે આપણે એ વિચારવાનું છે કે જ્યારે આ પ્રકારના ફેરફાર આપણે કરીએ અને માર્કેટ ઇકોનોમીને 1000થી વધારે લાવીને સરકાર બિલકુલ નીકળી જાય એક ક્ષેત્રમાંથી તો કેટલી મુશ્કેલી થશે, એનો થોડો લાંબા ગાળાનો વિચાર કરવો પડે. એટલા માટે આવો જ્યારે પણ સુધારો થાય, સુધારાની કોઈ ના નથી પાડતું, પણ સુધારા કરતા પહેલા જેની અસર થવાની છે એની સાથે થોડો વધારે ખુલ્લા દિલે ચર્ચા થવી જોઈએ. ખેડૂતો સાથે પહેલા ચર્ચા થઈ હોત તો વધારે સારું હતું. કંઈ નહીં, હજી તક છે, હજી પણ બેઠકો થઈ રહી છે. ખેડૂતોના મનમાં જે પણ શંકા હોય એનું નિવારણ કરવું જરૂરી છે, પછી જ આ કાયદામાં આગળ વધાય એટલી વાત પાકી છે. સમય નો અભાવ છે માફ કરશો. 1 મિનિટ છે તમારી પાસે હિતેન્દ્રભાઈ. નિમિષભાઈ, જે પ્રમાણે આંદોલનમાં વાર્તાલાપ ચાલી રહ્યો છે આવતીકાલે પણ થવાનો છે, સરકારે ખાતરી આપી છે કે ખેડૂતોના મનમાં જે દ્વિધાઓ છે શંકાઓ છે એ તમામ દૂર કરવા માટે સરકાર ખાતરી આપવાની છે. અને એપીએમસી ક્યાંય નાબૂદ થવાની નથી, એમએસપી ક્યાંય નાબૂદ થવાની નથી, પરાળીની બાબતમાં પણ સરકાર ખેડૂતો જે ઈચ્છે છે એ પ્રમાણેનું સમાધાન કરવાની આપણી તૈયારી છે. કોંગ્રેસ જે પ્રમાણે બે મોઢાની વાત કરી અને ખેડૂતોને ભરમાવવાનો પ્રયાસ કરે છે, હું ફરીથી દેશના ખેડૂતોને
गुजरात ना खेडूतों ने नतमस्तक वंदन करूं छू, अभिनंदन करूं छू के एमणे ढोकलाओ ने काचिंदाओ ने समर्थन नहीं करी अने 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 निमिषभाई भूपेंद्रभाई अने दिलीपभाई आपने हमारी साथे जोड़ा बदल आपको खूब खूब आभार। सावकारो फरी थी धन्यवाद निमिषभाई। जो प्रजा ने के साचो जो खेडूतो निमिषभाई बातों में ना आवशो हम समय नो अभाव है। हितेंद्रभाई निमिषभाई ने दिलीपभाई त्रणे हमारी साथे जोड़ा बदल खूब खूब आभार। तो सवाल यह है कि आ उकेल क्यारे आवशे? आती काले बैठक है, आज भारत बंद एलान में मिश्र प्रतिसाद है। जोवानुं रहेशे कि आवनारा समय में आ स्थिति में खेडूतों आंदोलन केटलू लांबू चाले छे, सरकार शुं निर्णय ले छे। ब्रेक माटे रोकाय, ब्रेक बाद अन्य समाचार पर छे।